હેલો એવરી વન વેલકમ બેક ટુ નિક્સ ડિલિશિયસ આજે હું તમારી સાથે શેર કરીશ ગરમા ગરમ લીલા લસણ અને કોથંબરીથી ભરપૂર એવા કુંભણીયા ભજીયાની રેસિપી કુંભણિયા ભજીયાને ઘણા લોકો ભજી પણ કહે છે તો ભજીને પરફેક્ટ રીતે બનાવવા માટે વીડિયો જરૂરથી જોજો સ્પાઈસી ભજી બનાવીશ તેની માટે એક કપ લીલું લસણ લઈશ લીલા લસણને મેં આવી રીતે ઝીણું કાપી લીધું છે તેને હું બાઉલમાં ઉમેરી દઈશ ત્યારબાદ એક કપ કાપેલી કોથમરી લઈશ તેને પણ હું બાઉલમાં ઉમેરી દઈશ અહીં લીલું લસણ અને કોથમરીનું પ્રમાણ એક સરખું લેવાથી ભજી ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે હવે તેમાં અડધો કપ આદુ અને મરચાંની પેસ્ટ ઉમેરીશ અહીં ભજીને થોડી સ્પાયસી બનાવીશ જેથી તેનો ટેસ્ટ છે તે ખાવામાં ખૂબ જ સરસ આવશે હવે તેમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશ હવે તેમાં ત્રણ ચમચી લીંબુનો રસ ઉમેરીશ અહીં ભજીમાં તીખાશ અને ખટાશનું પ્રમાણ થોડું ચડિયાતું રાખવું જેથી તેનો ટેસ્ટ છે તે ખાવામાં સારો આવે બાઇન્ડિંગ આપવા માટે એક કપ ચાળેલો ચાનો લોટ લશ અહીં ચાનો લોટ એક સાથે નહીં ઉમેરું જેટલી જરૂર હશે તેટલો જ ઉમેરીશ જ્યારે તમે પણ આવી રીતે કુમણિયા ભજીયા બનાવતા હો ત્યારે તેમાં લોટનું પ્રમાણ ઓછું રાખો હવે એક કપ પાણી લઈશ અહીં પાણી પણ એક સાથે નહીં ઉમેરું જેટલી જરૂર હશે તેટલું જ ઉમેરીશ હવે બધા મસાલાને લોટ સાથે સરસ રીતે મિક્સ કરી દઈશ હજી બાઇન્ડિંગ માટે થોડા લોટની જરૂર હોવાથી તેમાં ફરીથી થોડો ચાનો લોટ ઉમેરીશ અહીં ભજીમાં લીલું લસણ કોથમરી અને આદુ મરચાંની પેસ્ટનું પ્રમાણ વધારે ઉમેરવું અને લોટ ઓછો ઉમેરવો જેથી ભજી છે તે ખૂબ જ સરસ ક્રિસ્પી અને ટેસ્ટી બનશે હવે બધા મસાલા છે તે લોટ સાથે મિક્સ થઈ ગયા છે હવે તેમાં જરૂર પ્રમાણે પાણી ઉમેરીશ અહીં પાણી છે એક સાથે નથી ઉમેરવાનું જો એક સાથે ઉમેરશો તો ભજીનું બેટર પતલું થઈ જશે અને ઇઝીલી ભજી પણ પાડી નહીં શકાય હવે તેને બધા લોટ અને મસાલા સાથે મિક્સ કરી દઈશ હજી ભજીનું બેટર છે તે પરફેક્ટ નથી બન્યું તો તેમાં ફરીથી થોડું પાણી ઉમેરીશ હવે તેને મિક્સ કરી દઈશ જરૂર પ્રમાણે પાણી ઉમેરીને ભજીનું બેટર છે તે પરફેક્ટ રીતે બનાવી લીધું છે અહીં ભજી છે તે આંગળી અને અંગૂઠા વડે આવી રીતે ઈઝીલી પાડી શકાય તે રીતનું બેટર રાખીશ તો હવે બેટર છે તે પરફેક્ટ બની ગયું છે અહીં મેં થોડા કાપેલા લીલા મરચાં લીધા છે તેમાં અગાઉ મીઠું અને લીંબુ ઉમેરી દીધું હતું હવે મરચાં છે તે સરસ રીતે ખાટા મીઠા થઈ ગયા છે હવે તેમાં જે ભજીનું બેટર બનાવ્યું હતું તે બેટર છે તે થોડું તેમાં ઉમેરી દઈશ ભજીનો બેટર છે તે લીલા મરચામાં ઉમેરવાથી તેનો ટેસ્ટ છે તે ખાવામાં ખૂબ જ સરસ આવશે હવે મરચાં ઉપર કોટિંગ વ્યવસ્થિત કરવા માટે તેમાં એક ચમચી ચાનો લોટ ઉમેરીશ પછી તેમાં જરૂર પ્રમાણે થોડું પાણી ઉમેરીશ હવે તેને સરસ રીતે મિક્સ કરી દઈશ હવે મરચા ઉપર કોટિંગ છે તે રીતે લાગી ગયું ગયું છે છે અહીં તેલ થઈ ગરમ ગરમ થવા માટે મૂકી દીધું હતું હવે જ્યારે તમે ભજીને ફ્રાય કરતા હો ત્યારે તેનું બેટર છે તે આ પ્રમાણેનું રાખવું હવે હું ભજીને ફ્રાય કરી લશ હવે થોડું બેટર હાથમાં લઈ આંગળી અને અંગૂઠા વડે ભજીને પાડી લશ

જો તમને ભજી આવી રીતે આંગળી અને અંગૂઠા વડે પાડતા ન ફાવે તો થોડું બેટર હાથમાં લઈ આવી રીતે બધી આંગળીઓનો યુઝ કરીને પણ પાડી શકાય છે હવે તેને પણ મીડિયમ ફ્લેમ ઉપર રાખી ફ્રાય થવા દઈશ હવે તેને એક સાઈડ થી બીજી સાઈડ ફેરવી લઈશ અહીં ભજીને તળતા અંદાજીત એક થી બે મિનિટનો સમય લાગશે હવે જે ભજીનું બેટર ઉમેરીને મરચા પટ્ટી બનાવી હતી તેને પણ હું તેલમાં ફ્રાય કરી લશ હવે મરચાં ને તેલમાં ઉમેરી દશ આ રીતના મરચા પટ્ટી બનાવવાથી તેનો ટેસ્ટ છે તે ખાવામાં ખૂબ જ સરસ આવશે હવે તેને ગેસ ની મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર રાખી સરખી રીતે તેલમાં ફ્રાય કરી લઈશ હવે તેને એક સાઈડ થી બીજી સાઈડ ફેરવી લશ હવે મરચાંના ભજીયા તળાઈ ગયા છે હવે તેને પણ ચારાની મદદથી કાઢી લશ આવી રીતે બધા બેટર માંથી ભજી બનાવી લશ હવે ગરમા ગરમ ભજી અને મરચાના ભજીયાને એક પ્લેટમાં સર્વ કરી લઈશ જ્યારે ગરમા ગરમ હોય ત્યારે તેને સર્વ કરવાથી તેનો ટેસ્ટ છે તે ખાવામાં ખૂબ જ સરસ આવશે અહીં આવી રીતે બનાવેલી ભજીમાં થોડું પણ તેલ નહીં રહે હવે ગરમા ગરમ ભજી બનીને તૈયાર છે તેના ઉપર થોડો ચાટ મસાલો સ્પ્રિંકલ કરી દઈશ તમે પણ એક વાર ગરમા ગરમ ભજી બનાવીને જરૂરથી ખાજો અને સાથે સાથે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો કે તમને આજની ગરમા ગરમ ભજીની તો લાઈક કરજો સાથે સાથે તમારા ગ્રુપમાં શેર પણ કરજો અને હજી સુધી તમે મારી ચેનલ ને સબસ્ક્રાઈબ નો કરી હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને તેની બાજુમાં રહેલા બે લાઇકો ને પ્રેસ કરજો જેથી તમને મારા નવા દરેક વિડીયોની રેસીપી રેગ્યુલર મળતી રહે